नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन एज्युकेशन में आपनु हार्दिक स्वागत है। अपने पाठ आपणो घर पृथ्वीना विषे अभ्यास करता था। हवे आपणे आगळ जोईए। आपणे पहेला जोयुं तुं ग्रह, आपणी पृथ्वी शेनी बनेली छे, तो के पहेला सूर्यमांथी छूटी पड़ी तो अग्नि गोळाना स्वरूपे हती, पछी धीमे धीमे ठंडो पड़ता एमां बधाय पहाड़ों पर्वतों खीणों अने भूमि स्वरूपो बधाय अलग अलग रचाणा ई बधुं आपणे જોયું હતું। આ પૃથ્વી જેવા જ અવકાશમાં ઘણા ગ્રહો છે, એટલે કે આખું આપણું કેમ પરિવાર હોય એવી રીતે સૂર્યનું પણ આખું પરિવાર છે, એને કહેવાય સૌર પરિવાર અથવા તો સૂર્યમંડળ। તો એમાં બીજા ઘણા સભ્યો છે, એટલે કે ઘણા બીજા ગ્રહો છે, એ આપણે બધું જોયું હતું, ગ્રહોની માહિતી મેળવી હતી। અને આગળ આપણે જોયું હતું અક્ષાંશ રેખાંશ એ બધાની પણ આપણે માહિતી મેળવેલી હતી। ચલો હવે આપણે આગળ જોઈએ 9.8 આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા। એના પહેલાં આપણે જીપીએસનો અભ્યાસ કરીએ। હવે આપણને આ જીપીએસ શું છે આપણને ખબર હશે, આપણે મોબાઈલ વાપરીએ બધાય, એટલે આપણને ખબર હોય કે જીપીએસ શું છે, તો કે શેના માટે જીપીએસ ઉપયોગી છે, તો કે કોઈ પણ સ્થળ જાણવા માટે। હવે આપણને ખબર છે આપણે લોકેશન કોઈ પણ જગ્યાનું જોવું હોય કે કઈ જગ્યા ક્યાં છે, તો આપણે તરત શું ચાલુ કરીએ મોબાઈલમાં જીપીએસ સિસ્ટમ। ચલો જોઈએ એ કેવી રીતે વર્ક કરે। ચલો જીપીએસ, પહેલાં તો જીપીએસ એટલે એનું ફૂલ ફોર્મ શું થાય, જીપીએસ એનું ફૂલ ફોર્મ શું, તો કે જી એટલે ગ્લોબલ, પી એટલે પોઝિશનિંગ અને એસ એટલે સિસ્ટમ, તો કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એ આખું એનું ફૂલ ફોર્મ છે, આપણે એને શોર્ટમાં કહીએ જીપીએસ। જોવો આગળ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ દ્વારા મોબાઈલ ફોન અને ગૂગલ અર્થ મારફતે આપણને કોઈપણ સ્થળના અક્ષાંશ અને રેખાંશ જાણવા મળે છે, તો કે આપણને જીપીએસમાંથી શું જોવા મળે બીજું, તો કે અક્ષાંશ અને રેખાંશ કોઈપણ સ્થળની મદદથી। અને આ શેના દ્વારા શક્ય છે, તો કે મોબાઈલ ફોન અને મોબાઈલ ફોનમાં શેના, ગૂગલ મારફતે, ગૂગલ અર્થ એટલે કે ગૂગલમાં જોવા આપણને મળે છે। શું જાણવા મળે, તો કે રેખાંશો અને અક્ષાંશો। ઇન્ટરનેટની સુવિધાવાળા મોબાઈલ વડે જે તે સ્થળના અક્ષાંશ અને રેખાંશ મળી જાય છે, એટલે કે કોઈ પણ સ્થળ આપણને જાણવા મળે છે। હવે આપણને ખબર છે આપણે ઘણી વખત જીપીએસનો ઉપયોગ કરીએ, આપણે રેગ્યુલરનો યુઝ કરવાનો થાય, પણ કોઈ આપણે અજાણ્યા વિસ્તારમાં ગયો હોય અને કોઈ પણ આપણે સ્થળ શોધવું હોય તો અહીંયા આપણે જીપીએસનો ઉપયોગ કરીએ છીએ। અને એ શેનાથી ચાલે, તો કે ઇન્ટરનેટની સુવિધાથી, જો ઇન્ટરનેટ ન હોય તો એ મોબાઈલમાં ચાલે નહીં। આગળ, આજે તો આ સિસ્ટમ દ્વારા અક્ષાંશ રેખાંશ ખૂબ સહેલાઈથી જાણી શકાય છે, તમે ચાલુ કરીને જોજો, ટ્રાય કરી જોજો, ક્યારેય કોઈએ ન કર્યું હોય તો આપણને એમાંથી અક્ષાંશ અને રેખાંશ એટલે કે એ સ્થળ કઈ જગ્યાએ છે એ જાણવા મળે છે। હવે આગળ, મુખ્ય રેખાંશ વૃત્તો, એમાં પહેલું છે ગ્રીનિચ, આ ગ્રીનિચ અને આંતરરાષ્ટ્રીય રેખાંશ વૃત્તો બે છે, પહેલું છે ગ્રીનિચ રેખા અને બીજું આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, આ બે ગ્રીનિચ રેખાઓ છે, બરાબર। આગળ જોઈએ અને જેને કહેવાય મુખ્ય રેખાંશ વૃત્તો, હવે એમાં પહેલું છે ગ્રીનિચ રેખા, ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી 0° રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા કહે છે। 0° 0° ક્યાં આવે અહીંયા, તો કે આ 0° રેખાંશ વૃત્ત આ વચ્ચેથી પસાર થાય છે, અને ક્યાંથી પસાર થાય, તો કે આપણે પૃથ્વી ઉપર જોઈએ તો ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી, એટલે એ રેખાને ગ્રીનિચ રેખા કહેવામાં આવે છે। ગ્રીનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે, એ આપણે આગળ વાત થઈ હતી, અને આમાં એ દેખાય છે, જો આ 0° છે એ શું છે, તો કે આ ગ્રીનિચ રેખા છે, એનાથી પૃથ્વીના ઉપરની બાજુ અને નીચેની બાજુ એવી રીતે બે ભાગ પડે છે। ઉત્તરનો ઉપરનો ભાગ છે એ શું કહેવાય, તો કે ઉત્તર, અને નીચેનો ભાગ છે એ શું કહેવાય, દક્ષિણ। આપણે બોર્ડમાં આવી રીતે જોઈ શકાય, બાકી આપણે પૃથ્વીને કેવી રીતે જોઈએ, તો કે ઉત્તર બાજુનો ભાગ હોય એને ઉત્તર અક્ષાંશ કહેવાય, અને દક્ષિણ બાજુનો ભાગ હોય એને શું કહેવાય, દક્ષિણ અક્ષાંશ। એવી રીતે કે આ ગ્રીનિચ રેખાથી પૃથ્વીના બે ભાગ પડે છે। હવે આગળ, જે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે, આપણે વાત થઈ કે પૂર્વ બાજુનો ભાગ હોય એને શું કહેવાય, પૂર્વ ભાગ, અને દક્ષિણ બાજુનો ભાગ હોય એને શું કહેવાય, દક્ષિણ ભાગ। ગ્રીનિચ રેખાની 180° પૂર્વમાં પૂર્વ રેખાંશ અને 180° પશ્ચિમમાં પશ્ચિમ રેખાંશ ગણવામાં આવે છે, એટલે ગ્રીનિચ જે લાઇન છે, ગ્રીનિચ રેખા છે, અહીંયાથી ઉત્તર બાજુ 180° હોય અહીંયા શું કહેવાય, પૂર્વ અક્ષાંશ, અને એટલે કે પૂર્વ રેખાંશ, અને 180° આપણે જે પશ્ચિમ બાજુ જોઈએ તો અહીંયા શું કહેવાય, 180° પશ્ચિમ રેખાંશ। ચલો હવે આગળ, બીજી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય રેખા કહે છે, આ રેખાવૃત્ત માત્ર એક જ છે, એટલે આ રેખા કેટલી છે, માત્ર
एक જ ગ્રીનિચ રેખા એક જ છે અને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા પણ એક જ છે. આ રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. જ્યારે આ રેખા આપણી પૃથ્વી ઓળંગે, એટલે કે આપણે ખબર છે પૃથ્વી શું છે, ફરતો ગોળો, એટલે કે જ્યારે ફરતા ફરતા પૃથ્વી આ રેખાને ઓળંગે અથવા તો એની આસપાસ ફરે અને દિશા બદલાવે પોતાની, ત્યારે દિવસ અને રાત થાય છે. આગળ તે પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. તે કેટલાક સ્થળોએ બરાબર 180 અંશ પર નથી. શું કહે છે કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે એ ક્યાંથી પસાર થાય, પેસિફિક મહાસાગરમાંથી. આપણને ખબર છે આપણા મહાસાગર ચાર છે, હિન્દ મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, પેસિફિક મહાસાગર અને આર્કટિક મહાસાગર. એમાંથી આ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ક્યાંથી પસાર થાય, તો કે પેસિફિક મહાસાગર ઉપરથી પસાર થાય છે. અને આ જે રિપીટ કરું છું એ બધું ખાસ યાદ રાખવાનું છે. હવે આગળ તે વાંકી ચૂકી છે. આ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કેવી છે, વાંકી ચૂકી. હવે જુઓ 9.9માં બુકમાં બધાને આકૃતિ બતાવેલી છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાની. એમાં આપણે જોઈ શકીએ છીએ જો પસાર ક્યાંથી થાય છે. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા લખ્યું છે, જે કાળા કલરથી ટપકા ટપકાવાળી દોરેલી લાઇન છે એ ક્યાંય સીધી છે નહીં, વાંકી ચૂકી છે. એટલે કે બધે દિવસ અને રાત સરખા નથી. આપણે સાંભળીએ જ છીએ કે આપણા દેશમાં દિવસ હોય ત્યારે અમુક દેશોમાં સાંજનો સમય અથવા તો રાતનો સમય એવી રીતે હોય છે. તો એ શેના લીધે હોય, તો કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાના લીધે, કારણ કે આડી અવળી છે એટલે કે તે વાંકી ચૂકી છે. તેનું કારણ જોઈએ શું છે, તો કે તેને સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુ ઉપર દિવસ બે વખત અને બે રાત ભેગી થઈ જાય છે, એટલે કે બે તારીખો ભેગી થઈ જાય. જો આને સીધી દોરવામાં આવે તો શું થાય, એક જ દેશનો એક જ ટાપુ, એટલે કે કોઈ પણ એક જ જગ્યા હોય નજીકની, તો અહીંયા શું થાય, એક જ દેશની એક જ જગ્યામાં બે વખત રાત થઈ જાય તો બે વખત દિવસ થઈ જાય છે. આથી આ રેખાને આડી અવળી બનાવેલી છે. હવે આગળ કેટલીક જગ્યાએ એક ટાપ ઉપર બીજી તરફ તારીખ બદલાઈ જાય અને સમય તથા તારીખનો કોટાળો થાય. હવે આપણને ખબર જ છે કે આપણા દેશમાં જોઈ લઈએ એક્ઝામ્પલ તરીકે, કે આપણા અમુક વિસ્તારોમાં આપણા રાજ્યમાં દિવસ હોય અને બીજા રાજ્યમાં રાત હોય, તો દિવસ આખો બદલાઈ જાય, દિવસ પહેલાં આવી જાય અને રાત પછી, એવી રીતે બીજો દિવસ અહીંયા ચાલુ થઈ જાય, તો કેવો ગોટાળો થાય સમયનો અને તારીખનો. તારીખનો ગોટાળો થાય, વારનો થાય, એના લીધે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને આડી અવળી રાખવામાં આવેલી છે. હવે આગળ જોઈએ. હવે એના પછી છે કટિબંધો. કટિબંધો કેટલા છે, ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. આ કટિબંધોના લીધે ઠંડી અને ગરમીનું પ્રમાણ આપણને સમજવા મળે છે. જોઈએ ઉષ્ણ કટિબંધ ક્યાં છે, તો કે આ ભાગમાં. આ ભાગ કયો છે, વિષુવવૃત્ત, અને આને બીજું શું કહેવાય, અયનવૃત્ત. આ જે બે ભાગ છે, આખો ભાગ, એને શું કહેવાય, વિષુવવૃત્ત, અથવા તો આ બંને ભાગને શું કહેવાય, અયનવૃત્ત પણ કહેવામાં આવે છે, અને એને કહેવાય ઉષ્ણ કટિબંધ. હવે જો ઉષ્ણ કટિબંધમાં કીધું છે અતિશય ગરમી, તો સૂર્યનો પ્રકાશ અહીંયા વચ્ચે વધારે પડે. આ સાઈડ આપણે સૂર્ય જોઈએ તો અહીંયા સૂર્ય છે, તો સૂર્યના કિરણો અહીંયા એકદમ સીધા પડે છે. કેવા પડે છે, સીધા. તેથી અહીંયા અતિશય ગરમી રહે છે ઉષ્ણ કટિબંધવાળા વિસ્તારમાં. એટલે જેને ઉષ્ણ કટિબંધ કીધું છે આ વિસ્તારમાં ગરમી વધારે હોય છે. એના પછી છે સમશીતોષ્ણ કટિબંધ, જ્યાં સમપ્રમાણ ઠંડી અને ગરમી. સમપ્રમાણ ઠંડી અને ગરમી એટલે શું, તો કે ત્યાં ગરમી અને ઠંડી સરખી હોય છે. તો કે એ સમશીતોષ્ણ કટિબંધનો વિસ્તાર કયો, તો કે 23.5 અંશ દક્ષિણ અક્ષાંશ એટલે આ વિસ્તાર, અને 23.5 અંશ ઉત્તર અક્ષાંશ એટલે આ વિસ્તાર, જેને આપણે કર્કવૃત્ત અને મકરવૃત્ત કહીએ છીએ. તો કે આ વિસ્તારમાં સૂર્યના કિરણો કેવા પડે, થોડા ત્રાસા, આવી રીતે પડે સૂર્યના કિરણો થોડા ત્રાસા. એટલે અહીંયા ઠંડી અને ગરમીનું પ્રમાણ કેવું હોય છે, સમપ્રમાણ, એટલે કે બંને સરખું. અમુક વખત ઠંડી ઓછી વધારે અને અમુક વખત ગરમી ઓછી વધારે. હવે એના પછી છે ત્રીજું શીત કટિબંધ, એટલે કે અહીંયા કેવું હોય, સખત ઠંડી. અહીંયા જો સૂર્યના કિરણો કેટલા ત્રાસા પડે છે, આવી રીતે શીત કટિબંધમાં આ ભાગ છે અને આ ભાગ, એટલે કે 66.5 અંશ ઉત્તર અક્ષાંશ અને 66.5 અંશ દક્ષિણ અક્ષાંશ. આ ભાગને કહેવાય શીત કટિબંધ, જેને આપણે ઉત્તર ધ્રુવવૃત્ત કહીએ, ઉત્તર ધ્રુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવવૃત્ત. તો આ ભાગમાં સખત ઠંડી પડે છે, શેના લીધે, તો કે સૂર્યના કિરણો ઘણા ઓછા પ્રમાણમાં ત્યાં પડે
છે એના લીધે શું થાય, અહીંયા સખત ઠંડી રહે છે. સમજાઈ ગયું? ઉષ્ણકટિબંધમાં શું હોય? અતિશય ગરમી. એટલે ઉષ્ણકટિબંધનો વિસ્તાર આ કહેવાય કે જે સૂર્યની એક્ઝેક્ટ સામેનો છે, એટલે કે સૌથી વધારે સૂર્યના કિરણો ઉષ્ણકટિબંધમાં પડે, એટલે અહીંયા શું હોય? અતિશય ગરમી. એના પછી સમશીતોષ્ણ કટિબંધ, એટલે અહીંયા શું છે તો કે સમપ્રમાણમાં ઠંડી અને ગરમી, એટલે અહીંયા સૂર્યના કિરણો થોડાક ઓછા વધતા પ્રમાણમાં પણ, એટલે અહીંયા ઠંડી અને ગરમી સરખી રહે. અને એના પછી છે શીતકટિબંધ, કે જ્યાં સખત એકદમ ઠંડી રહે છે. હવે આપણને ખબર જ છે કે ઘણા વિસ્તારો એવા છે, ઘણા દેશો એવા છે કે જ્યાં સખત ઠંડી રહે, તો એ બધા દેશો શીતકટિબંધના ભાગમાં આવેલા છે. જો આગળ, હવે આગળ પૃથ્વીની ગતિ. હવે આપણે જોઈએ પૃથ્વી ગતિ કેવી રીતે કરે. હવે આપણને ખબર પડી ગઈ કે આવી રીતે શીતકટિબંધ છે, સમશીતોષ્ણ કટિબંધ છે અને ઉષ્ણકટિબંધ છે. પણ શું આપણને હવે એવું થાય કે પૃથ્વી તો સતત ફરતી રહે છે, તો શું આ બધા ભાગ એકને એક રહે, કે અહીંયા સખત ઠંડી પડે એ ક્યારેય સૂર્યની સામે ન આવે એવું લાગે આપણને? તો એ જોઈએ, એ શેના ઉપરથી આપણને ખબર પડે? તો કે પૃથ્વીની ગતિ ઉપરથી. પૃથ્વી ગતિ કેવી રીતે કરે છે? હવે આપણને ખબર છે પૃથ્વીની બે ગતિ છે, એ જોઈએ. પૃથ્વીની ગતિના પ્રકાર. બધા ગ્રહોની જેમ પૃથ્વીની પણ ફરવાની બે પ્રકારની ગતિ છે. પહેલી ગતિ છે પરિભ્રમણ અને બીજી ગતિ છે પરિક્રમણ. હવે પરિભ્રમણ એટલે શું? તો એ જો ભમરડો જો ને, એક્ઝામ્પલ આપું છું, આપણને ખબર છે, આપણને ખબર છે ભમરડો પોતાની ધરી ઉપર કેવી રીતે ફરે, ગોળ ગોળ ફરતો હોય, એવી રીતે આપણી પૃથ્વી પણ ફરે છે. એટલે કે ભમરડાની ગતિની જેમ પૃથ્વી પણ એની સપાટી ઉપર ગતિ કરે છે, તેમ પૃથ્વી પોતાની ધરી પરથી પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. કેવી રીતે ફરે? પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. પૃથ્વીની આ ગોળાકાર ચક્ર લગાવવાની ગતિને દૈનિક ગતિ કહેવાય. એટલે શું કહે છે કે આ પરિભ્રમણની ગતિ છે એને બીજું શું કહેવાય? દૈનિક ગતિ પણ કહેવાય છે. દૈનિક ગતિ એટલે કેવી ગતિ? તો કે એક દિવસની ગતિ. હવે આ કેટલા સમયમાં પૂરું થાય? તો કે 24 કલાકમાં, એટલે એને એક દિવસની અથવા તો દૈનિક ગતિ કીધી છે. તેને પરિભ્રમણ પણ કહેવાય છે. શું કહેવાય? એને બીજું પરિભ્રમણ અથવા તો દૈનિક ગતિ. હવે આગળ પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે. હવે પૃથ્વીની આ ગતિ કેટલી છે? તો કે કેટલી ઝડપે ફરે છે? 1670. કેટલી ઝડપે ફરે છે? 1670 કિમી ઝડપે પોતાનું ચક્ર ફરે છે. આ ચક્ર પૂર્ણ કરતાં 24 કલાક થાય છે. જો એને કીધી ને એને દૈનિક ગતિ પણ કહેવાય. તો એને દૈનિક ગતિ કેમ કીધી છે? તો કે એની એક દિવસની ગતિ છે. એક દિવસની ગતિ એટલે કેટલો સમય થાય? તો કે 24 કલાક. એટલે કે પૃથ્વીને પરિભ્રમણ કરતાં, પોતાની ધરી ઉપર પરિભ્રમણ કરતાં કેટલો સમય લાગે? 24 કલાક અથવા તો એક દિવસ. એને શું કહેવાય? પરિભ્રમણ અથવા તો ધરી ભ્રમણ, અથવા તો એને કહેવાય દૈનિક ગતિ. હવે આગળ પૃથ્વીનો નારંગી જેવો ગોળાકાર બનાવવામાં આ ગતિએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. હવે આગળ પરિક્રમણ, બીજી ગતિ છે પરિક્રમણ. તો જોઈએ ઈ શું છે. પૃથ્વી પોતાની ધરી પર ચક્કર લગાવવાની સાથે સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે. હવે આપણને ખબર જ છે કે પૃથ્વી બે રીતે ફરે છે. એક તો પોતાની ધરી ઉપર, એટલે કે ભમરડાની જેમ ફરે, અને અહીંયાથી ને ગોળ ગોળ, એટલે કે સૂર્યની આસપાસ ફરે છે. એટલે સૂર્યની આસપાસ ફરે છે એ ગતિને શું કહેવાય? પરિક્રમણ. આપણે પહેલી જોઈ પરિભ્રમણ, તો એ પોતાની ધરી ઉપર ફરે. પોતાની ધરી ઉપર ફરતા ફરતા સૂર્યની આસપાસ પણ ફરે છે, તો એ ગતિને શું કહેવાય? પરિક્રમણ. અને પૃથ્વીની પરિક્રમણની ગતિને કેટલો સમય લાગે? તો કે 365 દિવસ. એટલે પૃથ્વી સૂર્યની આસપાસ એક ચક્કર પૂરું કરે ત્યારે કેટલા વર્ષ થાય? 1 વર્ષ ગણાય છે, એટલે કે 365 દિવસ. આ સમયગાળાને આપણે 1 વર્ષ કહીએ છીએ. આપણને ખબર છે, જો આપણે આગળ જોયું પરિભ્રમણ કરતાં પૃથ્વીને કેટલો સમય લાગે? તો કે 24 કલાક. એટલે એનાથી શું થાય? દિવસ અને રાત બદલાય. અને બીજી ગતિ છે પરિક્રમણ. તો કે એ કેવી રીતે થાય? પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, એ ગતિને કહેવાય પરિક્રમણ. અને એ કેટલા સમયમાં થાય? તો કે 365 દિવસ, એટલે 1 વર્ષમાં થાય છે. એટલે જ્યારે પૃથ્વી સૂર્યની આસપાસ એક ચક્કર ફરીને પોતાની જગ્યાએ પાછી આવે ત્યારે 1 વર્ષ થાય છે. હવે આગળ, અને આપણને જો કીધું છે, આપણને ખબર છે કે સૂર્ય અને પૃથ્વી આ બધું ક્યાં છે? અવકાશમાં. તો કે અહીંયા કાંઈ પોતાના ધરી ઉપર પરિભ્રમણ કરે કે પરિક્રમણ કરે તો અહીંયા કાંઈ પોતાના ચોક્કસ માર્ગ છે નહીં. આ બધું શું છે?
કાલ્પનિક છે. હવે આગળ, અને કાલ્પનિક છે જે રાઉન્ડ જ્યાં પૃથ્વી પરિભ્રમણ કરે અને પરિક્રમણ કરે તો એને શું કહેવાય? કક્ષા કહેવાય. શું કહેવાય? કે પોતાની કક્ષામાં પરિભ્રમણ કરે છે અથવા તો ધરિભ્રમણ કરે છે. હવે આગળ, આ સાથે પૃથ્વી વર્તુળાકાર નહીં પરંતુ લંબ ગોળાકાર કક્ષામાં ફરે છે. એટલે એકદમ ગોળ નથી ફરતી. કેવી રીતે ફરે? લંબ ગોળાકારમાં. હવે આગળ, વર્ષભર પૃથ્વી અને સૂર્યની વચ્ચેનું અંતર સરખું હોતું નથી. એટલે કે આખા વર્ષ દરમિયાન સૂર્ય અને પૃથ્વીની વચ્ચેનું અંતર સરખું ન હોય. ક્યાંક દૂરનો સમય હોય, ક્યારેક નજીકનો, એવી રીતે. તો જ્યાં નજીક હોય વિસ્તારમાં શું આવે? અતિશય ગરમી. અને જે ભાગ દૂરનો હોય ત્યાં શું હોય? ઠંડી. હવે આગળ, પૃથ્વી પોતાની ધરી પર 23.5 અંશ અને કક્ષા સાથે 66.5 અંશનો ખૂણો બનાવીને ફરે છે. એ આપણને ખબર જ છે, અહીંયા 23.5 અને અહીંયા 66.5, એટલે એ એના ઉપર ગતિ કરે છે. એટલો ખૂણો બનાવીને પૃથ્વીની આ ધરીનમનના કારણે ઋતુઓ થાય છે. આ ધરીનમનથી જ ઋતુઓ થાય છે. હવે આપણને ખબર પડે જ કે આ થોડીક નમેલી છે, એવી રીતે બનાવેલી છે, બરાબર. એવી રીતે પૃથ્વી પોતાની ધરી ઉપર ધરિભ્રમણ અને પરિક્રમણ કરે છે. તો એ કેવી રીતે થાય? તો કે પૃથ્વીનો, આખી પૃથ્વીનો જે ભાગ અહીંયા સૂર્યની એક્ઝેક્ટ સામે આવે ત્યાં શું હોય? અતિશય ગરમી. તો અહીંયા કઈ ઋતુ થાય? ઉનાળાની ઋતુ. પછી પૃથ્વીનો આ ત્રાસો ભાગ હોય, એટલે કે શીતકટિબંધનો કહેવાય, તો અહીંયા શું હોય? વધારે ઠંડી પડે. તો અહીંયા કઈ ઋતુ થાય? શિયાળાની ઋતુ. એવી રીતે. ચલો હવે આગળ, અને આના લીધે જે રાત અને દિવસ લાંબા અને ટૂંકા થાય છે. હવે દિવસ રાત કેવી રીતે થાય? તો એ જોઈએ. પૃથ્વીની દૈનિક ગતિના લીધે જ દિવસ અને રાત થાય છે. એટલે કે પૃથ્વીની દૈનિક ગતિ એટલે કઈ કહેવાય? તો કે પેલી જોઈ, પરિભ્રમણની, એના લીધે દિવસ અને રાત થાય છે. પૃથ્વી પોતાની ધરી પર નમેલી છે અને ગોળ હોવાથી તેના અડધા ભાગ પર સૂર્યનો પ્રકાશ પડે છે. હવે આપણને ખબર છે પૃથ્વી એક્ઝેક્ટ ગોળ નથી. કેવી છે? નારંગી જેવી, થોડીક ચપટી. એટલે એના લીધે પૃથ્વીનો એક ભાગ કેવો રહે છે? થોડોક નમેલો. અને એના ઉપર સૂર્યનો પ્રકાશ, એના લીધે સૂર્યનો પ્રકાશ એના ઉપર અડધા ભાગ પર જ પડે છે. આવી રીતે હોય તો સૂર્યનો પ્રકાશ આ અડધા ભાગ ઉપર પડે, આ પાછળના ભાગ ઉપર ઓછો પડે છે. એટલે આ ભાગમાં શું હોય? દિવસ. એટલે અહીંયા જે દેશ હોય એ ભાગમાં દિવસ હોય અને આ બાજુના જે ભાગ હોય ત્યાં શું હોય? રાત હોય છે. પૃથ્વી ફરતી ન હોત તો એક તરફ અંજવાળું અને બીજી તરફ અંધારું જ રહેત. આપણે શું કીધું? જો કે આ બાજુ સૂર્ય છે, આ પૃથ્વી છે. હવે આ પૃથ્વી ફરતી ન હોત, આમને આમ જ રહેતી હોત, તો શું થાત? અહીંયા હંમેશા દિવસ રહેત, એટલે અંજવાળું પડત, એટલે હંમેશા દિવસ રહેત. અને આ બાજુ દિવસ અંજવાળું ન પડે એટલે સૂર્ય અહીંયા હંમેશા રાત્રિએ. પણ એવું થતું નથી, કારણ કે પૃથ્વી ફરે છે. પછી આ ભાગ જ્યારે આ બાજુ આવી જાય ત્યારે શું થાય? અહીંયા દિવસ. અને આ ભાગ પછી આ બાજુ હોય જાય એટલે અહીંયા થઈ જાય રાત. હવે આગળ, આ પૃથ્વીનું કેટલા સમયમાં આ પરિભ્રમણ થાય? તો કે 24 કલાકમાં. કેટલા સમયમાં? 24 કલાકમાં. એટલે આપણે દિવસના 12 કલાક દિવસ હોય અને 12 કલાક રાત હોય છે. હવે આપણે આગળ જોઈએ. જો 9.11માં દિવસ અને રાતની આકૃતિ બરાબર સમજાવેલી છે. જો એમાં આપણે આકૃતિ જોઈએ એટલે આપણને ખબર પડે સૂર્યની સામેનો જે સફેદ ભાગ દર્શાવેલો છે એ શું છે? તો કે અહીંયા દિવસનો સમય દર્શાવે છે. અને એના પછી સામેની બાજુ છે કે જ્યાં સૂર્યનો પ્રકાશ નથી પડતો, તો એ શું દર્શાવે છે? કે રાતનો ભાગ દર્શાવે છે. એટલે પૃથ્વીના એ સમયગાળામાં શું હોય? એ જગ્યાએ રાત હોય અને જ્યાં સૂર્યની સામેનો વિસ્તાર છે અહીંયા દિવસ હોય છે. આવી રીતે દિવસ અને રાત બદલાય છે. ચલો એના પછી જોવો. હવે 9.12માં લાંબા ટૂંકા દિવસ રાત. હવે આપણને ખબર જ છે કે બધા દિવસો એક સરખા નથી હોતા. આપણે ગણીએ છીએ કે દિવસ અને રાત, આપણે ક્યારેક કહીએ કે આ દિવસ બહુ લાંબો હોય, આ દિવસ ઘણો ટૂંકો હોય. એટલે ટૂંકો એટલે એની કલાકો ન ઘટી જાય, પણ દિવસમાં અંધારું વહેલું થઈ જાય અને રાત વધારે લાંબી થઈ જાય છે. આવું ક્યારે થાય? તો આપણે કહી કે ઉનાળામાં દિવસો લાંબા હોય અને શિયાળામાં શું લાંબી હોય? રાત લાંબી હોય છે. તો આવશેના લીધે થાય? તો એ જુઓ. જો નીચે આકૃતિ આપી છે 9.12માં લાંબા અને ટૂંકા દિવસ રાત. એની જો 21મી જૂને કર્કવૃત અને 22મી ડિસેમ્બરે મકરવૃત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે. જો આવી રીતે સૂર્યના કિરણો પડતા હોય સીધા, તો એ ક્યાં સીધા પડે છે? એ જુઓ શું કીધું છે. 21મી જૂને કર્કવૃત ઉપર. કર્કવૃત ક્યાં છે? અહીંયા ઉપરના ભાગમાં, અને અહીંયા નીચે છે મકરવૃત. એટલે 21મી જૂને અહીંયા કર્કવૃતમાં સૂર્યના કિરણો એકદમ સીધા પડે છે. અને 22મી ડિસેમ્બરે મકરવૃત ઉપર, એટલે 22મી ડિસેમ્બરે અહીંયા મકરવૃત ઉપર સૂર્યના કિરણો સીધા પડે
છે. તો શું થાય, સૂર્યના કિરણો સીધા પડતા હોય અહીંયા જાજો સમય દિવસ રહે છે. જ્યાં સૂર્યના કિરણો સીધા પડે ત્યાં અને તેની નજીકના વિસ્તારોમાં દિવસ લાંબા અને રાત ટૂંકી રહે. હવે કીધું જ કે જ્યાં સૂર્યના કિરણો એકદમ સીધા પડે, જો અહીંયા આવી રીતે સૂર્યના કિરણો, આ સૂર્ય છે એના કિરણો એકદમ સીધા પડે તો અહીંયા વધારે અંજવાળું પડે, વધારે પ્રકાશ પડે, એટલે આ વિસ્તારમાં અને એના આજુબાજુના વિસ્તારમાં શું થાય, દિવસ લાંબા રહે અને રાત ટૂંકી રહે છે. હવે આગળ, જ્યાં સૂર્યના કિરણો ત્રાસા પડે ત્યાં દિવસ ટૂંકો અને રાત લાંબી રહે. એટલે આવી રીતે અહીંયા સૂર્યના કિરણો ત્રાસા પડે ક્યાં, તો કે શીતકટિબંધમાં અને અહીંયા શીતકટિબંધમાં. આવી રીતે આ બે શીતકટિબંધમાં સૂર્યના કિરણો કેવા પડે, ત્રાસા. તો એ બે વિસ્તારમાં એટલે કે અહીંયા જે દેશો આવતા હોય ત્યાં શું હોય, તો કે રાત લાંબી અને દિવસ ટૂંકા હોય છે. એટલે કે જ્યારે 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર માસના રાત અને દિવસ સરખા રહે છે. અને આ બધામાં શું થાય આગળ, તો કે 21 માર્ચ એટલે કે 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર આ બંને દિવસો એ શું થાય, તો કે માસમાં રાત અને દિવસ ટૂંકા. એટલે કે એ બે મહિનામાં આખા એક જ દિવસ નહીં, એટલે કે 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર આ બંને માસમાં શું થાય, તો કે રાત લાંબી રહે છે. અથવા તો વધારે વખત શું થાય, રાત અને દિવસ સરખા રહે. ફરીથી 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરના માસમાં એટલે કે 21 માર્ચ એટલે કે માર્ચ મહિનો અને સપ્ટેમ્બર મહિનામાં રાત અને દિવસ સરખા હોય છે. ચલો આટલું આપણે યાદ રાખીશું.